રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘોમન મૂકીને વરસી રહ્યો છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જલાલપોરના ખડસાડ ગામમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખડસાડ ગામમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ખાડીના પાણી ગામમાં ફરી વળતા લોકોને હાલાકી પડી રહી છે. રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો નિકાલ ન થતા વરસાદી પાણી તમામ વિસ્તારોમાં ફરી વળ્યા છે. વરસાદી પાણી ભરાતા ગ્રામજનોને પણ હાલાકી પહોંચી રહી છે, કારણ કે ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. ખડસાડના સરપંચનો તંત્ર પર નિષ્ક્રિયતાનો આક્ષેપ. વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો, કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે અત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ છે. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સાથે જ વરસેલા મેઘરાજાએ જલાલપુર તાલુકાને પણ ધમરોડ્યો છે. જલાલપુર તાલુકાની અંદર પણ વરસાદ વરસ્યો છે, જેને પગલે જલાલપુર તાલુકાના ખરસાડ ગામની અંદર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જલાલપુર તાલુકાના ગણદેવી ખરસાડ ગામના આ દ્રશ્યો છે, જ્યાં પાણીનો ભરાવો થયો છે. સમગ્ર ગામ જે છે એ બેટમાં ફેરવાયું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંયા જે ખાડી આવેલી છે, એ ખાડીની અંદર પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી જે છે એ સમગ્ર ગામની અંદર ફરી વળ્યા છે, જેની અંદર ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના સરપંચ પાસેથી જ સીધી આપણે વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, હવે કહેવા જેવું તો શું છે કે આ જે પાણી જે નિકાલ થવો જોઈએ તે નિકાલ થતો નથી. આમાં કેવું છે, 3-4 કલાક વરસાદ પડે એટલે રસ્તા પર પાણી થઈ જાય છે, અમારા અવરજવર ટોટલી બંધ થઈ જાય છે. ને જે આ રસ્તો મેઇન રોડ છે, તે કણિયેટ, કૃષ્ણપુર, રાણાભઠા, ચીચગામ, પનાર, કનેરા અને ખરસાને લાગતો રસ્તો છે. એટલે બધાને આજે સવારે કેવું છે, પાણી 2 કલાક ભરાય એટલે બધા નોકરી વર્ગ વાળા બંધ થઈ ગયા છે. એટલે આ આધારે જ અમે સાહેબને રજૂઆત કરેલી હતી. 2 વર્ષ પહેલાં બી રજૂઆત કરી, એ લોકો મંજૂરી લેટર બી આપેલો, તો કેવું છે કે મશીન મોકલાવે છે, જોઈને મશીન પાછું જીયા કરે છે. આ વર્ષે કેવું છે, મેં માર્ચથી લાગેલો એ લોકોને ડેનેજ વિભાગ સાથે કે ભાઈ મને ડેનેજ સુકાઈ ગયેલી છે, તમે મને ખોડી આપો. તો અમને એવો જવાબ મળે છે કે સાહેબ અહીંયા ચાલતું છે, ત્યાં ચાલતું છે, વેડછા ચાલે છે, વેડછાથી નીકળશે એટલે ખરસાડ મોકલે છે, પછી અમે વેડછા જોવાટે મશીન બીજે નીકળી જાય છે. હવે કેવું છે, મોટા મોટા અધિકારીના ફોન આવે ત્યાં ડેનેજ પહેલાં સાફ સફાઈ થાય છે, આવો ડેનેજ વિભાગમાંથી અમને જવાબ મળ્યો છે. આ પાણી આવે છે સરાવ, કરો, કોઠવા, અંચેલીનું બધું ખરસાડ ગામે પાણી એક થાય છે. એટલે અમારે સાહેબ લોકોને રજૂઆત છે કે ડેનેજ વિભાગને કે તમે આ અમારી ખાડી ચોમાસું જાય પછી ખોડી આપે તો બહુ સારું, તમારી મહેરબાની એટલી અમારી ગામજનો તરફથી રિક્વેસ્ટ કરીએ છીએ. ત્યાં સુધી બી અમે બી એવો વિચાર્યો કે હવે ખાડી નહીં ખોડશે તો અમે હવે રસ્તો બંધ કરવા પડશે, કે અમારો નહીં તો કોઈનો નહીં. એટલે અમે રસ્તો બંધ કરવા પડશે કે અમારી પહેલાં દિવાળી પછી તમે ડેનેજ નહીં ખોડશો તો અમે રસ્તો બંધ કરશું ને ચક્કા જામ કરશું, કે અમારો રસ્તો જ્યાં સુધી નહીં ખોડાય, ખાડી નહીં ખોડે, તમે પછી અહીંથી કોઈને ગામ સિવાય કોઈને જવા પણ નહીં દેશું. જણાવી રહ્યા છીએ કે ગણદેવી તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે, ગણદેવી તાલુકાનું પાણી સીધું જ ખરસાડ ગામ તરફ આવ્યું છે, અને ગામજનો હવે જે છે એ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો આ વરસાદી કાંસ ખુલ્લી કરવામાં ન આવે, ખાડીની અંદર યોગ્ય ડ્રેજિંગ કરવામાં ન આવે અને પાણીનો નિકાલ થાય તેવી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં ન આવે તો હવે ગ્રામજનો જે છે એ તમામ ગામોને જોડતો આ માર્ગ છે એને પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.